તમને હાર દેખાઈ રહી છે ગુજરાતની અંદર, અને આ વખતે 6.5 કરોડ ગુજરાતીઓ તમને એવો વનવાસ આપવાના છે કે ક્યારે પણ તમારું કમાળ આ ગુજરાતની અંદર નહીં ખીલે. તમે કહો છો ગુજરાત મેં બનાવ્યું, આ ગુજરાતીઓ મેં બનાવ્યા, ભારતીયો મેં બનાવ્યા. હા તમે બનાવ્યા, પણ ઉલ્લુ બનાવ્યા. બસો મૂકી અને તમે સભાઓમાં તમારી લોકચાહના તમારી હોય તો લોકો બસો મૂકવી ના પડે. એક વડાપ્રધાન જેને ઘર ઘર પ્રચાર કરવા જવું પડે, ભીખ માગવી પડે મતોની, એને તમે લોકચાહના કહો? નરેન્દ્રભાઈનો ચોલો તૈયાર છે અને નરેન્દ્રભાઈને પાછી હિમાલય જવાનું સમય પાકી ગયું અને મોકલી જ દેવાના. નમસ્કાર મિત્રો, હું છું ધનજી પાટીદાર. મિત્રો, ચૂંટણીના પડઘમ જોરશોરથી વાગી રહ્યા છે અને દરેક જગ્યાએ પ્રચાર પ્રસાર ચાલુ છે. પોતપોતાનો નેતાઓ પોતાના ટ્રમ્પેટ નાટકો ફલાણું ઢીકણું બધા બજાવી રહ્યા. ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં ખાસ ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પાસે કોઈ મુદ્દો તો છે નહીં. બિચારા બાપડા લાચાર બની, હું તમારો દીકરો છું, મને આશીર્વાદ આપો, મને ઢીકણું આપો, મને પૂંછડું આપો. અત્યાર સુધીમાં નરેન્દ્રભાઈએ માગ્યા સિવાય કરીશું. નરેન્દ્રભાઈ, તમે અમારા જીએસટીના પૈસા તમે અમારા ભાઈથી લઈ ગયા. તમે એવું કહો છો કે 2002 પછી ગુજરાત મેં બનાવ્યું, પણ નરેન્દ્રભાઈ તમારામાં હિંમત નથી, તાકાત નથી કે ગુજરાત તમે જો બનાવ્યું હોય 2002 પછી તો મોરબી ઝૂલતા પુલ જે કાંડ થયું એ પુલ કોને બનાવે બોલવામાં તમારી હિંમત નથી. 2002 અંદર તમે જે ગુજરાત બનાવ્યું એ ગુજરાતની અંદર 2002 અંદર ગોધરાકાંડ એના અંદર 144 જેટલા પાટીદારો આજીવન કારાવાસની સજા ભોગવી રહ્યા છે. નરેન્દ્રભાઈ, તમે બનાવેલા ગુજરાતની અંદર બે વાર લઠ્ઠાકાંડ થયા જેની અંદર સેંકડો લોકો મૃત્યુ પામ્યા. નરેન્દ્રભાઈ, તમારા બનાવેલા ગુજરાતની અંદર તક્ષશિલા અગ્નિકાંડ થયું સુરતની અંદર. નરેન્દ્રભાઈ, તમારા ગુજરાતની અંદર જ તમે બનાવેલા ગુજરાતની અંદર 1090 રૂપિયા વિશ્વમાં મોઘામાં મોઘી રાધણ ગેસની બોટલ મળી રહી. નરેન્દ્રભાઈ, તમે બનાવેલા ગુજરાતની અંદર 21 વાર પેપરો ફૂટ્યા. નરેન્દ્રભાઈ, તમે બનાવેલા ગુજરાતની અંદર અદાણી પોર્ટ પરથી 21,000 થી પણ વધારે કિંમતનું મુંદ્રા પોર્ટ પરથી અદાણી પોર્ટ પરથી ડ્રગ્સ પકડાયું. નરેન્દ્રભાઈ, એવું તમે કયું ગુજરાત બનાવી દીધું અને એ ગુજરાતમાં શું ફાયદો થયો? આ તમારા ગુજરાતની અંદર મિત્રો અત્યારે હાર એટલા માટે પહેરાઈ રહ્યા છે કે વિસનગરના જે ઉમતા ગામ છે, જે સૌથી મોટું ગામ છે, અમારા સમાજનું ગામ છે, અને આ ઉમતાની જનતા તમે જોઈ લો, આ ઉમતાની જનતા એવું કહી રહી છે કે આ વખતે પરિવર્તન ખૂબ જરૂરી છે અને પરિવર્તન કરવા માટે બધા તલ પાપડ થઈ ગયા છે. 18 આલમ 18 જ્ઞાતિના લોકો આજે અહીંયા મારી સમક્ષ તમને દેખાતા હતી. આચારસંહિતાના લીધે સભા જે પૂર્ણ થઈ ત્યારબાદ અહીંયા કેટલાય મિત્રો કેટલાય લોકો હજી જોઈ કેટલાય લોકો જોઈ રહ્યા છે, અને ખૂબ સમજવાની જરૂર છે. દરેકે એક પણ વ્યક્તિ તમને અહીંયા એવો જોવા નહીં મળે. દરેકની ઈચ્છા એવી છે, પરિવર્તન તમે ઈચ્છો છો, તમને શેનો માર છે? આ નરેન્દ્રભાઈએ ગુજરાત બનાવ્યું, આ ગુજરાત નરેન્દ્રભાઈ પહેલાથી બનેલું છે. અરે નરેન્દ્રભાઈ, ગુજરાત તો સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે બનાવ્યું, ગુજરાત તો મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ બનાવ્યું, ગુજરાત તો આપા ગીગાએ બનાવ્યું, ગુજરાત તો જલારામ બાપાએ બનાવ્યું, ગુજરાત તો નરસિંહ મહેતાએ બનાવ્યું. આ ગુજરાત કૃષ્ણકુમાર સિંહજી બનાવેલું છે, જેમને 1800 પાદર પોતાના 1800 પાદર દાનમાં આપી દીધા. નરેન્દ્રભાઈ, તમે કયું ગુજરાત બનાવ્યું? સર્વનાશ ગુજરાત બનાવ્યું. જે દિવસે અખંડ ભારતનો પાયો નખાતો હતો, અખંડ ભારતની વાત ચાલી રહી હતી, એ વખતે કૃષ્ણકુમારસિંહજીએ પોતાના 1800 પાદર દાનમાં આપી દીધા.
એ વખતે કયા ગુજરાતને દાનમાં આપ્યા? જો ગુજરાત તમે બનાવ્યું હોય તો શરમ આવી જોઈએ. મહારાષ્ટ્રની અંદર જયારે ગુજરાત જુદું પડ્યું ત્યારે ગુજરાત કોને બનાવ્યું એ તમારામાં બોલવામાં હિંમત નથી. તમારા નેતાઓ, તમે અમિતભાઈ શાહ, આ યોગી આદિત્યનાથ, આ બધા શું સાબિત કરવા માંગો? આ ગુજરાત પરિવર્તન ઈચ્છી રહ્યું અને જેનાથી તમે બધા બોખલાઈ ગયા, ડરી ગયા. કેટલા દિવસ સુધી? 27 વર્ષ સુધી તમે આ 6.5 કરોડ ગુજરાતીઓને ડરાયા, પીવડાયા, જેલમાં પૂર્યા, કોઈ વિરોધ કરવા ના દીધો, કોઈ સિસ્ટમનો, નીતિનો વિરોધ કરા તો તમે એને જેલમાં પૂર્યા. કેમ? શું કામ? હરેક ગુજરાતી, હરેક ભારતીય પોતાનો જીએસટી ભરે છે. આજે તમે જોવો, મહેનત મજૂરી કરી અને એક ગાડી લાવે છે, એક ઘર બનાવે છે અને છોકરાઓ ભણાવે છે અને છોકરાનો લગ્ન કરી અને લાડી લાવે છે. એ લાડીને ભરવા માટે દેશનો કિસાન, ગુજરાતનો કિસાન ગાડી લાવે છે. એ ગાડીને તમે સ્ક્રેપ અને ભંગાર કરી દીધી. તમે એવું ના બોલ્યા કે મારો ધારાસભ્ય, ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય 15 વર્ષ જૂનો થાય તો એની સ્ક્રેપને ભંગાર કરી દેજો. આ વિસનગરની અંદર આ ઋષિભાઈને, આ ઋષિભાઈને 15 વર્ષ થયો અને આ વિસનગર વિધાનસભા ક્ષેત્રની જનતા, 15 વર્ષ તમે જો અમારી ગાડી સ્ક્રેપ અને ભંગાર કરતા હોય તો આ ઋષિભાઈ ધારાસભ્યને, આ વિસનગર વિધાનસભા ક્ષેત્રની જનતા આ વખતે ભંગાર અને સ્ક્રેપ કરવા જઈ રહી. તમારી ગુજરાતની અંદર તમારા ધારાસભ્યોને ભંગાર અને સ્ક્રેપ કરવા જઈ રહી. કેટલું બચાવશો? કેટલો જુઠ્ઠાણો? રામના નામે તમે વોટ માગ્યા, રામ મંદિરના નામે વોટ માગ્યા અને અમિતભાઈ શાહ, રાહુલ ગાંધીને એવું કહે છે કે અયોધ્યાની ટિકિટ કરાવી લો, 2024માં રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થઈ જશે. આ અમિતભાઈ શાહને હું કહેવા માગું છું કે અમિતભાઈ, તમે જ્યારે ગિલ્લી દંડે રમતા હતા ને એ વખતે આ રાજીવ ગાંધીજીએ, આ રાહુલ ગાંધીજીના પિતાએ રામ મંદિરના દરવાજા ખોલી દીધા હતા. આ રામ મંદિર એ કોઈ તમારું નહીં, લોકોએ ઈટો આપી છે, દાન આપ્યું છે, પૈસા આપ્યા છે અને 500 વર્ષથી જે ચુકાદો સુપ્રીમ કોર્ટની અંદર હતો એ નિર્ણય સુપ્રીમ કોર્ટે આપ્યો. રામ મંદિર તમારું આ? એ જગ્યા તમારી આ? એ ઈટો તમે આપી? શરમ આવી જો. અયોધ્યા હરેક ભારતીય દર્શન કરવા જશે. વિરોધ રામ મંદિરનો નથી, રામના નામે તમે જે વોટ માગો છો, હિન્દુ મુસ્લિમના નામે તમે જે વોટ માગો છો, વિરોધ એનો. તમારામાં હિંમત નથી, ડમ નથી, ડરી જાઓ. તમને હાર દેખાઈ રહી છે ગુજરાતની અંદર અને આ વખતે 6.5 કરોડ ગુજરાતીઓ તમને એવો વનવાસ આપવાના છે કે ક્યારે પણ તમારું કમાળ આ ગુજરાતની અંદર નહીં ખીલે. તમે જુઠ્ઠાણાનો વેપાર કર્યો, જુઠ્ઠાણાનો તમે વેપાર કર્યો. કઈ બાબતના? તમારામાં દમ નથી. તમે મીડિયા સમક્ષ આવી તમારા મનની વાત, નરેન્દ્રભાઈ તમે રેડિયો દ્વારા કરો છો પણ તમારા મનની વાત તમે મીડિયા સમક્ષ નથી આવતા. તમે ડરો છો કે મીડિયા તમને સવાલ કરે તો તમારી પાસે જવાબ નથી. આ જનતા તમને પૂછવા માંગે છે નોટબંધીથી શું ફાયદા થયા, નોટબંધી સારી હતી તો એના ફાયદા જણાવો. કેમ તમે મુદ્દો લેતા નથી કે નોટબંધી અમે કરી અને એના ફાયદા આ છે, જીએસટી હું લાવ્યો એના ફાયદા આ છે, ખાદ્ય ચીજો ઉપર, અનાજ કઠોળ ઉપર, દૂધ દહીં છાશ ઘી ઉપર તમે જીએસટી નાખી દીધો અને એના તમે ફાયદા અમને જણાવી નહીં શકતા. તમને ડર લાગે છે, બિવાઈ ગયા છે. 21,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ, આ યુવાધન નશીલા પદાર્થે બરબાદીના પંથે જઈ રહ્યો ગુજરાતની અંદર, એ રોકવાની તમારી હિંમત નથી, તાકાત નથી અને તમે મુદ્દાથી ભટકી ગયા છો. તમને ડર લાગે છે. સુપ્રીમ કોર્ટ આજે બોલી કે એવા ચૂંટણી કમિશનરની જરૂર છે કે જે વડાપ્રધાનને પણ ડરાવી શકે, વડાપ્રધાનને પણ ધમકાવી શકે એવા. આ સુપ્રીમ કોર્ટની વાત છે, આ હું નથી બોલ્યો, દેશની સુપ્રીમ સર્વોચ્ચ અદાલત જો આવું બોલતી હોય તો આ દેશની આજે પરિસ્થિતિ શું હોય એ તમારે સમજવાની જરૂર. નરેન્દ્રભાઈ, આ 135 કરોડ જનતા અને એમાં 6.5 કરોડ ગુજરાતીઓ
समझी गया तमे को जो गुजरात में बनाव्यू अब गुजरातियों में बनाव्या भारतीयों में बना हाँ तमे बनाव्या पर उल्लू उल्लू बना तमे बनाव्या हमें मानिए छे तमे बनाव्या आ गुजरात तमे बनाव्यू पर तमे उल्लू बनाव शरम आवी जोईए 2002 नी अंदर पाटीदार समाज ने मारी मारी तमे ढोर करी नाखी मोटेरा स्टेडियम पर तमे नाम लखावी दीधू सरदार वल्लभ भाई पटेल साहेब नु नाम उठाए तमारी हिम्मत होय ताकत होय तो लखो तेल ना डब्बा ऊपर तमारू नाम तमारी हिम्मत होय तो तमे जे इतिहास बनायो ए तेल ना डब्बा नो 2800 रूपया तेल नो डब्बो मळो एना ऊपर तमारू नाम लखो का नरेंद्र मोदी नी देन छे आजे 83 रूपया डॉलर दियो तो लखो डॉलर ऊपर का नरेंद्र मोदी नी देन छे 100 रूपया पेट्रोल डीजल मळी रियो तो पेट्रोल पंप ऊपर लखो का नरेंद्र मोदी नी देन छे गेसना बाटला ऊपर नरेंद्र भाई मोदी नो फोटो मुकी अने लखो के विश्व मा मोगा मा मोगो गैस राधण गैस जो आजे कोई पूरा वीरियो है तो भारतीय तो नरेंद्र मोदी नी देन छे शरीर में दम नहीं हम किसी से कम नहीं मोटी मोटी सुफियानी डाई डाई बातों कर नरेंद्र भाई तुम्हारा डरवा थी यार गुजराती हो कि भारतीय डरवाना नहीं एक बे अने तीन कोई फरक पड़वानो नहीं लड़ी छू लड़ता रही छू जो सुधी अंग्रेजों सामु 200 वर्ष आ भारतीय लड़ा छे अने अंग्रेजों ने खदेड़ी मुक्या तो तमे तो 8 वर्ष थी छो તમારી શું તાકાત આપ ગુજરાતીઓ ભારતીયો આજે બગડ્યા તમને ખદેડી મૂકવાના તમને એવા વશ્યામાં ધકેલી દઈશું જો તમને તમારી ખબર નહીં હોય તાકાત કઈ બાબતની તમે વાતો કરો કયા વિકાસની વાતો કરો તમારો વિકાસ 27 વર્ષથી ગુજરાતની અંદર જન્મ્યો કોઈને દેખાતો નહીં તમારું ગૌરવ જન્મ્યો કોઈને દેખાતો નથી શેની વાતો કરો સુપિયાળી ડાઈ ડાઈ આજે તમને સુરત ની અંદર તમારી સીટો જતી દેખાડી તમારા ધારાસભ્યો હારી રહ્યા એ તમને દેખાય એટલે તમારું પેટમાં તેલ રેડાય આખા ગુજરાત ની અંદર તમારો સભાયો થવા જઈ રહ્યો આ તમે જાણી રહેજો ક્યાં સુધી તમે આ ગુજરાતીઓનું ઉલ્લું બનાવશો હવે ગુજરાતી કોઈ ઉલ્લું બનાય એવું નથી તમારી વાતોમાં આવે એવું નથી તમારા વિડીયો સભાઓ અમે જોઈએ છીએ બસો મૂકી અને તમે સભાઓમાં તમારી લોકચાહના તમારી હોય તો લોકો બસો મૂકવી ના પડે એક વડાપ્રધાન જેને ઘર ઘર પ્રચાર કરવા જવું પડે ભીખ માગવી પડે મતોની એને તમે લોકચાહના કહો આ જોઈ લો આને લોકચાહના કહેવાય આ જનતા લોકચાહના આ ધનજી પાટીદાર ઉભારો બતાવું આ લોકચાહના કહેવાય જો આ લોકચાહના આ લોકચાહના કહેવાય આ લોકચાહના કહેવાય જો આ જો કેટલા માણસો જોવો આને લોકચાહના કહેવાય આ લોકચાહના કહેવાય જો આને નરેન્દ્રભાઈ લોકચાહના કહેવાય બસ આ બધા મને સમર્થન કરે અમારા સમાજનું ગામમાં ઊંટા ગામમાં અને બધા મને એટલા માટે સમર્થન કરે હું સચ્ચાઈની લડત લડું ડર્યા વગર લડું હિંમતથી લડું ખોટાને ખોટો જૂઠાને જૂઠો કહેવાની હું હિંમત રાખું એટલે લડું એટલે લોકો મને સમર્થન કરે તમારામાં દમ નહીં તમારા નેતાઓ એકબીજાને બાબા રામદેવ નિવેદનો આપ કે સ્ત્રીઓને કોઈ પણ કપડાં ના પહેરવા દો અરે બાબા એક વખત તો તું બુરખો પહેરીને દોડ્યો તો આ વખતે તારો કપડો નહીં હોય તું જોયા રાખ બકરે કી માં કબ તક ખેર મનાતી જબ તક નરેન્દ્ર મોદી હૈ તબ તક તું જો ખાલી નરેન્દ્ર મોદી બાબા તન કેટલા દાડા બચાવ છે શરમ આવી જો માતા બહેનો ઉપર ટિપ્પણી કરવાવાળા લાલા રામદેવ આ પરિસ્થિતિનું નિર્માણ થયુંનું કારણ લાલો 25,000 કરોડનો આસામી થઈ ગયો એટેક આવા તો એમ્સમાં દાખલ થવા એ કોંગ્રેસે બનાવેલી એ કોંગ્રેસની દેન શરમ આવી જો કોઈ વાત વિવાદ હું આ 4 દિવસથી હું જોઈ રહ્યો સાલા શું નાટક હોય એક વડાપ્રધાન દેશના સર્વોચ્ચ પદ પર બિરાજમાન વડાપ્રધાન આજે મને ગુજરાતી કહેતા શરમ આવે ભારત દેશના વડાપ્રધાન કહેતા શરમ આવે એટલા માટે ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક મતોની ભીખ માગી રહ્યો આ વડાપ્રધાન શરમ આવી જોઈએ દેશના ગૃહમંત્રી
શરમ આવી જો મતો માંગી રહ્યા. એટલે તમે દેશના ગૃહમંત્રી છો ભાજપના નહીં, તમે ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન નથી, દેશના વડાપ્રધાન. કઈ દાળ મનમોહન સિંહ મત માંગવાના માટે નીકળ્યા 10 વર્ષમાં એક પણ ભારતીય બોલા કે હા ભાઈ ડોક્ટર મનમોહન સિંહ સાહેબ મત માંગવા નીકળ્યા? કોઈ નહીં નીકળ્યું. તમારા જેવા મનમોહન સિંહ સાહેબ નતા. મનમોહન સિંહ કહેવામાં આવે, સુપ્રીમ કોર્ટ દ્વારા, રિઝર્વ બેંક દ્વારા હમણાં નિવેદન આપવામાં આવ્યું કે તમે જે બેંકોનું નિજીકરણ કરી રહ્યા છો એ નિજીકરણ ના કરવું જોઈએ, બેંક દેશની એવી પરિસ્થિતિ તરફ ધકેલાઈ ગયો છે અને એના ઉપર એટલો દબાવ લાયા રિઝર્વ બેંક ઉપર, એટલે એ નિવેદન પાછું ખેંચવું પડ્યું. આ તમારી તાનાશાહી, આ લોકશાહી આજે ખતરામાં આવી ગઈ. કોઈ માણસ કોઈ વિરોધ ના કરી શકે. નરેન્દ્ર મોદીનો વિરોધ કર્યો તો આપ તૂટી પડ્યું, અમિત શાહનો વિરોધ કર્યો તો આપ તૂટી પડ્યું. ચામભાઈ, તમે કઈ દુનિયામાંથી આવ્યા? બે જણ આ દેશની જનતાએ તમને મત આપ્યા, તમારા ઉપર ભરોસો વિશ્વાસ મૂક્યો. તમે ખોટા હો તો તમને ખોટા કહીશું. શું કામ નહીં કહો? જીએસટી ભરીએ છીએ, હરેક બાબતનો જીએસટી ભરીએ છીએ, અને અમારો હક છે. જે હક અમને મળતો નથી એટલે અમે બોલીએ છીએ. અમે મફત નથી માગતા, અમારે મફતનું નથી જોતું, પણ તમે લાઇટ બિલ પર ફ્યુઅલ ચાર્જ ઈચ્છા થાય એમ તમે વધારી દો. કેમ ભાઈ? 2021 માર્ચનું એન્ડિંગનું બિલ જોવો. અને મિત્રોને કહેવા માગું છું, જો હું ખોટો હોય તો 2021 માર્ચ એન્ડિંગ 31 માર્ચનું બિલ તમે લાઇટ બિલ જોજો, અને આજનું લાઇટ બિલ આ છેલ્લું જે આવ્યું એ બંનેને મિલાવજો, અને તમને ફ્યુઅલ ચાર્જમાં ડિફરન્સ આવે. તમને એવું લાગે કે ઓહો આટલા બધો ચાર્જ વધાર્યો. એક મત ના આપતા ભાજપ, એક મત ના આપતા. અને તમારા સ્વજનોને અને આ બધાને કહેવા માગું છું, જેટલા લોકો લાઈવ જોઈ રહ્યા છે, મરવું મંજૂર. આ લોકો ચોરોને મત ના આપતા, એટલા માટે ના હાલતા. ઓમની જે એકડી છે, જે તાનાશાહી છે, જે હું છું, જે મોટી મોટી સુપિયાની ડાહી વાતો કરી એમને જવાબ આપવાનો, એટલા માટે જવાબ આપવાનો કે 32% લાઇટ બિલની અંદર ભાવ વધારો, 9 રૂપિયાનું ઉપર સમથિંગ કંઈક કર્યું. શરમ આવી, અવાજ બેસી ગયો. તમને હરાવવા માટે નીકળી ગયો બહાર, એટલા માટે મોટેરા સ્ટેડિયમ પર ફરીથી નામ લખાવવું, સન્માન ભેર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ લખાવવું. આ લડાઈ કરવાનો, મરતે દમ તક લડવાનો. અવાજ મારો બદલવાનો નથી. આના આજ અવાજ, આના આજ તાલ, આના આજ વાત, આના આજ મુદ્દો રહેશે. એટલા માટે હું સમજી ગયો, હું ભારતીય જનતા પાર્ટીએ બનાવેલો હિન્દુ નથી, હું ભાજપનો હિન્દુ નથી, હું ભારતીય હિન્દુ છું. એનો મને ગર્વ છે, એટલા માટે હું લડું. હું જુઠ્ઠો હિન્દુ નથી, હું સાચો હિન્દુ. મને ખબર, હું કોઈ ધર્મના ભેદભાવ નથી રાખતો. જે સાચું છે એ સાચું છે, ચાહે વડાપ્રધાન કરે ચાહે હું કરું. ખોટું છે એ ચાહે વડાપ્રધાન કરે ચાહે હું કરું, એ ખોટું છે. આ મારો સવાલ, આ મારી લડત. અને તમામને કહું છું, સમય વીતી નથી ગયો, જાગતા રહેજો, ડરવાની કોઈ જરૂર નથી. 1 તારીખે તમને ભાજપ છોડી જેમાં મત આપો એમાં કોઈ લડાઈ નહીં મારી. આઠ લડાઈ ભાજપ છોડો, ઘેર લાવો એને. અને 5 તારીખે પણ બીજું મતદાન છે, બીજા તબક્કાનું, એમાં પણ તમે તૈયાર રહેજો. છોડો અને અમને ઘેર લાવો, બસ એકવાર ઘેર લાવો. જો ગુજરાતની અંદરથી તમે એમને કાઢ્યા તો તમે સમજી લેજો તમારો વિજય થઈ ગયો. દેશના અંદર 24મો કાઢવાની જરૂર નહીં પડે, એનો રસ્તો નરેન્દ્રભાઈ જાતે કરી લેવાના. નરેન્દ્રભાઈનો ઝોલો તૈયાર છે, અને નરેન્દ્રભાઈને પાછી હિમાલય જવાનું સમય પાકી ગયો અને મોકલી જ દેવાના. એમનામ તો જવાના નહીં, આપણે મોકલવા પડશે. એટલે 1 તારીખ 1 ડિસેમ્બર 2022, 5 ડિસેમ્બર 2022, આ 2 દિવસો તમે જાગશો એટલે તમારું આવનારું ભવિષ્ય, તમારો મા બાપ જે કોરોના કાળની અંદર મર્યા છે, જે ઓક્સિજનની બોટલ વગર મર્યા છે, જે રેમડેસિવિર વગર મર્યા છે, જે સુવિધાઓ નથી એના લીધે મર્યા છે, જે ઝૂલતા પુલનો જવાબ આપવાનો છે, તક્ષશિલા અગ્નિકાંડનો જવાબ આપવાનો છે, 2-2 વાર લઠ્ઠા કોણ થયો એનો જવાબ આપવાનો છે, જે માતા, જે યુવાન દીકરા અને દીકરીઓના જેમના પેપરો ફૂટ્યા એનો જવાબ આપવાનો છે. સાહેબ આવું એટલે 200 સાહેબના પ્રચારમાં લાગી જાય. આપણે જે ચાલ્યા છીએ કોરોના અને પેલા લોકડાઉનની અંદર, તમે લોકો જે ગર્ભવતી માતાઓ ચાલી, 7-7 મહિનાની, 8-8 મહિનાની ગર્ભવતી માતાઓ ચાલી છે,
એ માતાઓએ જવાબ આપવાનો સમય આવી ગયો. એ દ્રશ્યો આપણે બધાએ જોયા. એ દ્રશ્યોનો સવાલ જવાબ આપવાનો સમય પાકી ગયો. ગુજરાત મોદી કાઢી મૂકો બસ, આ જોવ જ નહીં. અને એવો માહોલ બન્યો છે બિલકુલ. મહેસાણા જિલ્લાની 7 સીટો, આ લાઈવમાં છેલ્લો ટોપિક કહી અને મારી વાતનો પૂર્ણ વિરામ કરું છું. મહેસાણા જિલ્લાની 7માંથી 6 સીટો મહેસાણા જિલ્લા જીતી રહ્યું છે. ભાજપ હારી રહ્યું છે 6 સીટો પર. એવો પબ્લિક બહાર નીકળી ગઈ. હું છેલ્લા 7-8 દિવસથી કન્ટિન્યુટ અહીંયા સમર્થનમાં જ છું કે ભાઈ ભાજપ છોડી અને બીજા તમારે જોવા લો યાર, જેને નખો એ નખો, ભાજપને કાઢી બિલકુલ. હું જોઈ રહ્યો છેલ્લા 8-10 દિવસ અને હરાવો બસ, બીજી કોઈ વાત નહીં. અને મારી તો વિચારધારા, હું તો બાપુની, સરદાર પટેલ સાહેબની, ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની, સુભાષબાબુની વિચારધારા મને પ્રેરિત છે. હું ગમું છું, મને વિચારધારા ગમે છે એટલે એ લોકો મને. મારો તો સીધો ફંડા. અને જે પાર્ટીએ મોટેરા સ્ટેડિયમ પર મેનિફેસ્ટોની અંદર જે નામ લીધું, પહેલો મુદ્દો લેવામાં આવ્યો છે કે મોટેરા સ્ટેડિયમ પર જો અમારી સરકાર બનશે કોંગ્રેસની, તો અમે પહેલી જ કેબિનેટની મિટિંગની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ ફરીથી સન્માન ભેર લગાવી દઈશું. એટલે મારો મત કોંગ્રેસનો છે. તમામ મિત્રોને, જોવાવાળા મિત્રોને કહું છું ફરીથી, કોઈ ડરવાની ગભરાવાની કોઈ જરૂર નથી, કોઈ અફવાઓમાં આવવાની જરૂર નથી. 1 તારીખ અને 5 તારીખ ચડબે સલાખ આ લોકોને જવાબ આપજો. તમામને ભારત માતા કી જય, વંદે માતરમ, જય જવાન, જય કિસાન, શહીદો અમર રહો. બીજી વાત, 26/11/2008 રોજ મુંબઈની અંદર જે આતંકી હુમલો થયો હતો, એની અંદર મારા દેશના પોલીસ મિત્રો અને દેશના જવાનો જે શહીદ થયા હતા, એમને શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું આજે. અને બાબા સાહેબ દ્વારા 2 વર્ષ અને 11 દિવસ મહેનત કરી અને જે 26/11/1949ની અંદર જે બંધારણ સભાએ જે નક્કી કરી હતું, અને 2 મહિના બાદ 26 જાન્યુઆરી 1950ના રોજ જે દેશનું બંધારણ અમલમાં આવ્યું હતું, આ બાબા સાહેબને પણ પ્રણામ વિનંતી કરું છું અને વંદન કરું છું. કારણ કે આ બંધારણની બદોલત આજે આપણે કંઈક બોલી શકીએ છીએ, આજે બંધારણની બદોલત આજે આપણે લડી શકીએ છીએ. પણ આ લોકશાહીને, આ બંધારણને સંસદની બહાર સળગાવવાનો પ્રયાસ કર્યો. બાપુના હત્યારાની જામનગરની અંદર મૂર્તિ મૂકી સરદાર પટેલ સાહેબનું અપમાન કર્યું. ભાવનગરની અંદર સાહેબ જોઈ કૃષ્ણકુમારસિંહજી યાદ ના આવ્યા. દાસદાદાના પેડા સાહેબને યાદ આવે, કૃષ્ણકુમારસિંહજી યાદ ના આવે. શરમ આવી જો આવા અલકી માનસિકતા ધરાવતા વાળા વડાપ્રધાન, શું કહેવું, કોઈ શબ્દો જ નથી મારી પાસે. તમામને નમસ્કાર.